નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આપનું પુનઃ સ્વાગત છે આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે શીખી રહ્યા છીએ ઉર્જાના સ્ત્રોતોને આપણે પરંપરાગત અને બિનપરંપરાગત એમ બે પ્રકારમાં વર્ગીકૃત કરીએ છીએ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે સદીઓથી ઘણા સમયથી આપણે જે ઉર્જાના સ્ત્રોતને વાપરીએ છીએ તેને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે આવા ઉર્જા સ્ત્રોતો જેમ કે અશ્મિભૂત બળતણ એટલે કે કોલ્સો પેટ્રોલિયમ એ જ પ્રકારે હાઈડ્રો પાવર પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટ આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે જો આપે આ તમામ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ માટેની મેં લિંક આપેલી છે આપ એને અવશ્ય જોઈ લેશો અને જો આપને આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી દો જેથી આપને નવા વિડીયો સીધા જ આપને જાણકારી મળી રહે ચાલો મિત્રો આગળ વધીએ પવન એટલે શું અને પવન ઉર્જા આપણને કેવી રીતે મળે છે એની આપણે આ વિડીયોમાં વાત કરીશું પવન એટલે કે ગતિશીલ હવા હવા જ્યારે ગતિશીલ બને છે ત્યારે એને આપણે પવન કહીએ છીએ તો હવા ગતિશીલ ક્યારે બને કોઈ એક સ્થાને રહેલી હવા બીજા સ્થાને ધસી જાય ત્યારે એ હવા ગતિશીલ બની છે એમ આપણે કહીએ છીએ તો આવી હવાને ગતિશીલ થવા પાછળનું કારણ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે જાણી શકીશું પવનો કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે સમજીએ સૂર્યની ઊર્જા એના આધારે પવનો ઉત્પન્ન થાય છે સૂર્યની ઉર્જાને કારણે જળાશયો અને જમીન આ બંને વિસ્તારો દિવસ દરમિયાન ગરમ થાય છે હવે જમીન દરેક જગ્યાએ એક સરખી રીતે ગરમ થતી નથી ચોક્કસ વિસ્તારોમાં વધારે ગરમ થાય છે અમુક ચોક્કસ વિસ્તારોમાં ઓછી ગરમ થાય છે તો આ રીતે બે જુદા જુદા ક્ષેત્રોમાં ગરમીનો તફાવત ઉત્પન્ન થાય છે ધારો કે આ જગ્યાએ હવા વધારે ગરમ છે બીજી જગ્યાએ ઠંડી હવા છે આમ બે ભાગ આ પ્રકારે ઉત્પન્ન થઈ ગયા ગરમ હવા હલકી હોય છે તે ઉપર ચડે છે ઠંડી હવા ભારે હોય છે તે નીચે રહે છે તો જ્યારે આ ગરમ હવા અહીંથી ઉપર જાય ત્યારે એની જગ્યા લેવા માટે ઠંડી હવા અહીંયા ધસી આવે છે આમ અહીંયાથી પવન આ દિશા તરફ ઉત્પન્ન થયા એમ આપણે કહી શકીએ છીએ એવી રીતે ધારો કે કિનારા તરફનો આ વિસ્તાર છે આ જમીન છે જલ્દી ગરમ થાય છે દિવસ દરમિયાન પાણી છે એ જલ્દી ગરમ થતું નથી તો અહીંયા પાણી ઠંડુ છે જમીનનો વિસ્તાર ગરમ છે તો અહીંયાથી પણ આપણે આ જ રીતે વિચારી શકીએ છીએ કે આ ગરમ હવા ઉપર ચડે તો દરિયા કિનારા તરફ આ પ્રકારે ઠંડી હવા ધસી જાય છે એટલે દિવસ દરમિયાન ઠંડા પવનો અહીંયા લહેરાતા હોય છે તો આવી રીતે પવનો ઉત્પન્ન થાય છે અને એ પવનની ઉર્જાનો એની ગતિનો આપણે ઉપયોગ કરીને વિવિધ કાર્યો કરીએ છીએ વર્ષોથી આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરતા આવેલા છીએ જૂના સમયની અંદર ખેડૂતો પોતાના અનાજ ધાન્યને સાફ કરવા માટે ઉપણવાની ક્રિયા કરતા હવે ઉપણવાની ક્રિયામાં શું થાય ખેડૂત છે એ ઊંચાઈ ઉપરથી અનાજના દાણાને આ રીતે નીચે પડવા દે અને પવન જ્યારે વાતો હોય ત્યારે એ પવનની મદદથી આ દાણામાં રહેલા હલકા ફોતરા પવનથી ઉડી જાય અને ભારે અનાજ છે એ નીચે પડે તો આને ઉપણવાની ક્રિયા કહેવામાં આવે છે એનાથી અનાજ સાફ કરવામાં આવતું એવી જ રીતે દરિયામાં જે માછીમારો હતા જે નાવિકો હતા તે આ પવન ઉર્જાનો ઉપયોગ કરીને નૌકાઓ વહાણો ચલાવતા હતા સઢવાળી નૌકાઓ ચલાવવા માટે પવનનો ઉપયોગ કરવામાં આવતો પવન છે એ સઢમાં ભરાય એના આધારે એ પવનની મદદથી એ નૌકા જે છે એ દરિયાની અંદર ગતિ કરતી હતી ત્યારબાદ વિવિધ રીતે વિવિધ દેશોમાં પવન ઉર્જાનો ચોક્કસ રીતે ઉપયોગ કરવા માટે વિવિધ શોધખોળો કરવામાં આવી અને એમાં સૌથી મોખરે છે પવનચક્કી પવનચક્કીનો ઉપયોગ કરીને એમાંથી મળતા યાંત્રિક કાર્યથી કૂવામાંથી પાણી ખેંચવું ઘંટી દ્વારા અનાજ દળવો આવા નાના મોટા યાંત્રિક કાર્યો કરવાની શરૂઆત થઈ અને વર્તમાન સમયની અંદર આપણે પવનચક્કીનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ તો આ પવનચક્કી કેવી હોય અને કેવી રીતે કાર્ય કરે છે એની એક સરળ રચના આપણે ટૂંકમાં સમજીએ જો મિત્રો અહીંયા આકૃતિમાં બતાવેલું છે જમીન ઉપર કોઈ જડિત આધાર મજબૂત આધાર ઉપરના ભાગે એક આડા અક્ષ ઉપર પાંખિયાને ગોઠવવામાં આવે છે જેને આપણે ટર્બાઇન કહીશું એ ટર્બાઇન સાથે જોડેલા અક્ષનું જોડાણ જનરેટર સાથે હોય છે જનરેટરનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન કરવા માટે થાય છે હવે જ્યારે પવનો ઉત્પન્ન થાય પવનો આવે ત્યારે એ પવનોની ગતિને કારણે ચોક્કસ રીતે વાળેલા પાંખિયા છે એ પરિભ્રમણ કરે છે ફરે છે પાંખિયા ફરવાને કારણે જનરેટરની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ઉર્જાને આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો એનો સંગ્રહ કરી શકીએ છીએ એક પવનચક્કી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે આપણે તો વધારે ઉર્જા જોઈએ છે એટલા માટે થઈને આવી પવનચક્કીઓનો સમૂહ કોઈ એક જ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે તો એને પવન ઉર્જા ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે વિન્ડ ફાર્મ તરીકે આપણે એને ઓળખીએ છીએ એક જ વિસ્તારમાં વધારે પવનચક્કીઓ મિત્રો આ પવનચક્કીઓ કયા વિસ્તારમાં સ્થાપવી એના માટે કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ ત્યાં પવન કેટલો હોવો જોઈએ એના ફાયદાઓ શું છે મર્યાદાઓ શું છે એની હવે આપણે વાત કરીએ તો મિત્રો પહેલાં ફાયદાની વાત કરીએ પવનચક્કીથી જે ઉર્જા મળે છે અથવા તો પવન ઉર્જા જે મળે છે એ અખૂટ છે પવનો કોઈ દિવસ બંધ થવાના નથી જ્યાં સુધી સૂર્યદેવ છે ત્યાં સુધી આપણને સતત પવનદેવના આશીર્વાદ મળવાના છે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે પવનો તો હંમેશા નવા નવા બન્યા જ કરે છે વપરાઈ ગયા પછી પાછો નવો પવન ઉત્પન્ન થાય છે એટલે પુનઃપ્રાપ્ય છે પર્યાવરણને અનુકૂળ છે આ ઉર્જાનો સ્ત્રોત એવો ઉર્જાનો સ્ત્રોત છે કે તેના ઉત્પાદનમાં કે તેના વપરાશમાં ક્યાંય વાયુ ઉત્પન્ન થતા નથી ઝેરી રસાયણ ઉત્પન્ન થતા નથી તેથી હવા જમીન પાણી કોઈનું પણ પ્રદૂષણ થતું નથી સસ્તી અને સરળ છે એની જે રચના છે એકદમ સરળ છે એકવાર એને સ્થાપિત કર્યા પછી આપણે એમાં વધારાનો બીજો કોઈ ખર્ચો કરવો પડતો નથી થોડું ઘણી જાળવણી કરવી પડે એ સિવાય કોઈ મોટો ખર્ચો નથી હોતો પરંતુ એના ફાયદા છે સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ છે એમાંની પહેલી મર્યાદા મર્યાદિત વિસ્તારોમાં જ તમે આ પવનચક્કી સ્થાપિત કરી શકો છો દરેક વિસ્તારોમાં પવનચક્કી સ્થાપિત કરી શકાતી નથી કારણ કે જે તે વિસ્તારમાં યોગ્ય ઝડપે પવનો મળવા જોઈએ પવનની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઓછામાં ઓછી હોય તો જ એ પવનચક્કીમાંથી આપણે સારામાં સારું વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ અને આ પ્રમાણે વધુમાં વધુ ફાયદો મેળવી શકીએ છીએ બીજું આ પવનો બારે માસ રહેવા જોઈએ કોઈ વર્ષના બે મહિના સુધી પવન આવે તો આપણે માત્ર બે મહિના જ વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ બાકીના જે મહિનાઓ છે એમાં આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી તો આ રીતે બારે માસ પવનો હોય તો તમે એનો વધુમાં વધુ ફાયદો મેળવી શકો છો સંગ્રાહક કોષ અથવા તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી છે જ્યારે પવન ઉર્જાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન થતી હોય ત્યારે ઉર્જાનો વપરાશ કેવી રીતે કરવો કાં તો આપણે એ ઉર્જાને સંગ્રહ કરવી પડે અથવા તો અન્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી અને આપણે ઉર્જા મેળવવી પડે તો એ વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ પવન ઉર્જા સ્થાપિત કરવા માટે ખૂબ જ મોટો વિસ્તાર રોકાય છે એક અંદાજ પ્રમાણે એક મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આશરે બે હેક્ટર જેટલી જગ્યા વપરાય છે અને આવી રીતે આખી પવનચક્કીઓનું નેટવર્ક પાછળ ઘણી મોટી જગ્યા છે એ ઘણી મોટી જગ્યા એમાં રોકાયેલી રહે છે પ્રારંભિક ખર્ચ ઊંચો છે પવનચક્કી સ્થાપિત કરવા માટે જે યાંત્રિક રચના બનાવવી પડે છે જે સાધનો બનાવવા પડે છે એ શરૂઆતમાં ખૂબ મોંઘા પડે છે અને એટલા માટે શરૂઆતનો ખર્ચો ખૂબ મોંઘો છે કુદરતી આપત્તિઓ જ્યારે આવે ત્યારે આ પવનચક્કી છે એને નુકસાન થવાની શક્યતાઓ છે ધારો કે પ્રચંડ વાવાઝોડું આવે ત્યારે એનું જે આ માળખું છે એ માળખાને નુકસાન થઈ શકે છે વરસાદમાં તડકામાં એને ખુલ્લું રહેવાનું હોવાને કારણે એની જે રચના છે એમાં બદલાવ આવી શકે છે તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી પડે કઈ જગ્યાએ કેવી રીતે આ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે એની એક આપણે ઝલક મેળવી લઈએ મિત્રો ડેનમાર્ક એ પવનોનો દેશ છે જ્યાં ભારે માસ પુષ્કળ પવનો વાય છે તે ડેનમાર્ક પોતાના વિદ્યુત ઉર્જાના પચીસ ટકાથી વધુ ઉત્પાદન એ આ પવન ઉર્જાથી મેળવે છે સૌથી વધારે વિદ્યુત ઉર્જા પવનમાંથી મેળવતો હોય એવો દેશ જર્મની છે અને આ યાદીમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે આપણા તમિલનાડુ રાજ્યમાં કન્યાકુમારીમાં ત્રણસો એંશી મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય એવું વિન્ડ ફાર્મ આવેલું છે અને આપણા ગુજરાતમાં પણ આવા વિંડ ફાર્મ આવેલા છે કચ્છની અંદર માંડવી એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં આવા પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરવામાં આવેલા છે આપણી ક્ષમતા પિસ્તાલીસ હજાર મેગાવોટની છે જો આપણે તમામ જગ્યાનો તમામ વિસ્તારોનો યોગ્ય ઉપયોગ કરીએ અને દરેક જગ્યાએ જો આવી સ્થાપિત કરીએ તો પિસ્તાલીસ હજાર મેગાવોટ જેટલી પવન ઉર્જા આપણે એમાંથી મેળવી શકીએ છીએ તો મિત્રો પવન ઉર્જા અને પવનચક્કી દ્વારા મળતી આ વિદ્યુત ઉર્જા એ આપણા માટે આશીર્વાદ સાબિતરૂપ થઈ શકે છે મિત્રો આ પવન ઉર્જા વિશે આપણે જાણકારી જે મેળવી એ પાઠ્યપુસ્તકને આધારે આપ તૈયાર કરી લેશો અને આવા અન્ય વિડીયો જોવા માટે આપણે પાછા ફરીથી મળીશું આવજો